રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। તેમણે આગાહી કરતા કહ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 14-17 માર્ચે કમોસમી વરસાદ થઈ શકે છે। તો ગુજરાતના કયા કયા વિસ્તારમાં કમોસમી વરસાદ થઈ શકે છે, અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે, તમામ માહિતીને વિગતવાર જોઈએ એ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 12 માર્ચથી વાદળો બંધાશે, 14-17 માર્ચે કમોસમી વરસાદ થઈ શકે છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે। આ ઉપરાંત 25-28 માર્ચે ફરી કમોસમી વરસાદની સંભાવના છે। એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતા છે। આ પછી 3-8 એપ્રિલે વાતાવરણમાં પલટો આવશે। 14 એપ્રિલે ફરી અષાઢી માહોલ જેવા વાદળો સાથે કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે। આ સાથે જ આ દરમિયાન કરા પણ પડી શકે છે। માર્ચ મહિનામાં દિવસો ખેડૂતો માટે સારા ગણાશે નહીં। અને સાથે સાથે આપને જણાવી દઈએ કે કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે। હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે, જ્યારે કચ્છમાં હીટવેવની રહેવાની શક્યતા છે। કચ્છમાં આગામી 2 દિવસ સૂકા અને ગરમ પવન ફૂંકાશે અને ગરમીનું પ્રમાણ વધી જશે, સાથે જ અન્ય શહેરમાં મહત્તમ તાપમાનમાં પણ વધારો આવશે। ગુજરાતમાં 13 અને 14 માર્ચે થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ વરસશે। આગામી 2 દિવસમાં 3 ડિગ્રી તાપમાન વધશે। 13 અને 14 માર્ચે સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, કચ્છ, ડાંગ, તાપી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે। આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ અને હીટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે આ આગાહીને ધ્યાનમાં રાખી અને કચ્છ જિલ્લાના કલેક્ટર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોને કેટલાક મહત્વના સૂચન કરવામાં આવ્યા છે। બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા, નગર હવેલી, અમરેલી, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદ થઈ શકે છે। સાથે 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। જે વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં પ્રશાસન દ્વારા તમામ મામલતદારોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે।